ગુજરાતના 17 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોમવારે બીજી વાર હોદ્દાના શપથ લીધા. પહેલી મુદતમાં તેમણે બરાબર સવા વર્ષ માટે હોદ્દો સંભાળ્યો હતો. 12 ડિસેમ્બર 2022 ના રોજ તેમની સાથે 16 મંત્રીઓએ શપથ લીધા. આ મંત્રીઓને વિભાગોની ફાળવણી થતા ગુજરાત રાજ્યનું 33મું મંત્રીમંડળ તેની કામગીરી શરૂ કરશે. આ મંત્રીઓમાં રાજ્યકક્ષાના મંત્રી પદે શપથ લેનારા પુરુષોત્તમ સોલંકી સૌથી વધુ અનુભવી છે. તેમણે જુદી જુદી સરકારોમાં દરેક મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું છે. 1998માં કેશુભાઈ પટેલના બીજા કાર્યકાળમાં તેઓ પહેલીવાર શ્રમ રોજગાર વિભાગનું નાયબ મંત્રી પદ પામ્યા હતા. એ પછી 2001માં નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં બઢતી પામીને મત્સ્ય ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી થયા. નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં પ્રારંભથી નહીં પણ 2005 થી 2007 સુધી પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ અને ગૌ સંવર્ધન રાજ્યમંત્રી રહ્યા. આજ વિભાગો ત્રીજા કાર્યકાળમાં 2012 સુધી યથાવત રહ્યા. નરેન્દ્ર મોદીના ચોથા અને છેલ્લા કાર્યકાળમાં તેમને પુનઃ શ્રમ રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે મે 2014માં પ્રારંભે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ નહોતો કર્યો, પરંતુ નવેમ્બર 2014માં તેમને પશુપાલન રાજ્યકક્ષાના મંત્રી લેખે સમાવાયા. વિજય રૂપાણીએ તેમના પ્રથમ કાર્યકાળમાં 2016માં મત્સ્ય ઉદ્યોગ વિભાગ સોંપ્યો, જે બીજા કાર્યકાળમાં સપ્ટેમ્બર 2021 સુધી યથાવત રહ્યો. તેમના અનુગામી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ કાર્યકાળમાં પુરુષોત્તમ સોલંકીની મંત્રીમંડળમાં પસંદગી નહોતી કરી, પરંતુ બીજી વાર મુખ્યમંત્રી થતા 33મા મંત્રીમંડળમાં તેમની રાજ્યકક્ષાના મંત્રી લેખે પસંદગી કરી છે. આમ પુરુષોત્તમ સોલંકી 32મા મંત્રીમંડળને બાદ કરતા 24 થી 33મા મંત્રીમંડળના સભ્ય કહેવાશે. તેમણે બીજેપીના મુખ્યમંત્રીઓમાં સુરેશ મહેતાના અપવાદને બાદ કરતા કિશોરભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ એમ 5 મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું. સૌથી લાંબો સમય મંત્રી પદે રહેનાર પુરુષોત્તમ સોલંકી આજ સુધી કુલ 7451 દિવસ એટલે કે 20 વર્ષ 5 મહિના માટે મંત્રી રહ્યા છે. હવે સમયગાળો આગળ વધશે. જો કે તેમના ટીકેદારોને એ વાતનો રંજ છે કે પુરુષોત્તમભાઈ ન કદી કેબિનેટ મંત્રી બની શક્યા કે કદી કોઈ મહત્વનું ખાતું તેમને પ્રાપ્ત થયું.